ત્યારે સરદાર બ્રિજ પરથી તાપી નદીમાં મહિલાએ છલાંગ લગાવી હતી. છલાંગ લગાવતા ત્યાંથી પસાર થતા સુરતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોતાનો કાફલો રોકીને મહિલાને બચાવવા સૂચન કર્યું હતું. સુરતના સરદાર બ્રિજ પરથી એક મહિલા તાપી નદીમાં ચંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રાહદારીઓ જ્યારે તાપી નદીમાં ચંપલાવી હતી ત્યારે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈનું માનતા તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. એ જ સમયે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સરદાર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. તેમણે બ્રિજ પરથી ટોળું જોતા જ તેમનો કાફલો રોકાઈ દીધો હતો. કારમાંથી ઉતારીને જોયું કે એક મહિલાએ સરદાર બ્રિજ પરથી ચંપલાવી દીધું હતું. તાત્કાલિક અસરથી તે મહિલા માટે મદદ કરવા તાકીદ હતી અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી મહિલાનું રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી. ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. તાપી નદીમાં જે ભાગ ઉપર મહિલા પડી હતી ત્યાં પાણી ખૂબ ઓછું હોવાને કારણે મહિલાનો જીવ બચી ગયો હતો. જી સર, આપનું નામ? હું ઈશ્વર પટેલ, ફાયર ઓફિસર, અડાજણ ફાયર સ્ટેશન. 5:15 ની આસપાસ ફાયર ટ્રુપર મારી ફોન ફોન આવેલ કે એક મહિલા સરદાર બ્રિજ ઉપરથી ધીકપોટ આપી નદીમાં મારેલ છે. કોલ અડાજણ ફાયર સ્ટેશનને કોલ મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચેલો જોયું તો મહિલા પાણીની અંદર ટાંકી દેખાતી હતી અને ફાયર કલેક્ટર ફાયરના જવાનોએ પાણી તાપી નદીમાં ઉતરી અને મહિલાને જીવિત બચાવી દીધી હતી. પેટમાંથી પાણી કાઢી અને તાત્કાલિક અસરથી 108 ને પણ જાણ કરી હતી, પણ 108 આવે તે પહેલાં નજીકની હોસ્પિટલ BHPS હોસ્પિટલની અંદર ફાયર ટેન્ડરની અંદર જ એમને જીવિત લઈ જવામાં આવેલ છે સારવાર માટે. શું લાગે છે, મહિલાની કોઈ ઓળખ થઈ છે? મહિલાની ઓળખ થઈ નથી. અમને તો અજાણી વ્યક્તિ છે ને, ઉંમર અંદાજે 40 જેટલી હોઈ શકે અને BHPS હોસ્પિટલમાં